હવે પાન મસાલા ખાનારા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ધ્યાનથી સાંભળો. રાજ્યભરમાં હવે ગલ્લા પરથી પાન મસાલાના માત્ર પાર્સલ જ મળશે. ગ્રાહકો ગલ્લા ઉપર ઉભા રહીને પાન મસાલા નહીં ખાઈ શકે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને માત્ર પાર્સલ આપવાનો જ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની જાણ કરતો પત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ધ્યાનને પણ લખવામાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે પાન મસાલા વિક્રેતા એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતભરના જે પાનના ધંધાર્થીઓ છે તેમના દ્વારા ફરજિયાતપણે ટેક અવેની સિસ્ટમનું પાલન કરવામાં આવશે અને આ અંગે તેમને સરકાર સુધી પણ પોતાની વાત છે તે મૂકી છે. આપણી સાથે રાજકોટના જે પાન ડીલર એસોસિએશન છે તેમના જે ઉપપ્રમુખ છે, આપણે તેની સાથે વાત કરીશું. કયા પ્રકારનો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયની શું અસર થશે, શું માનો છો આપ? પહેલાં તો વેપારી મિત્રોને હું વિનંતી કરું છું કે જે લોકો પાર્સલ સિસ્ટમ ન અપનાવી હોય એ લોકો પ્લીઝ પાર્સલ સિસ્ટમ અપનાવો, જેને હિસાબે પોતાની પણ સેફટી છે અને ગ્રાહકની પણ સેફટી છે. ટેક અવેની પદ્ધતિ સરકારની આપણને છૂટ આપી છે તો એનો પૂરો ઉપયોગ કરો, નકર દરેક ધંધાધારીઓને તકલીફ પડશે અને દુકાન બંધ કરવાની જોગવાઈ કરવી પડશે. અને આજ મારી દુકાને તો હું એનો ચુસ્તપણે પાલન કરું છું, પણ દરેક વેપારી મિત્રોને અપીલ કરું છું કે આનું ચુસ્ત પાલન કરે અને કોઈને બનાવીને ન આપો, પાર્સલ આપો જેથી કરીને સંક્રમણ ઓછું થાય અને ગ્રાહક તરત વયા જાય. રાજકોટમાં આ સિસ્ટમ પહેલેથી પણ અમલ હતી, શું માનો છો આને લઈને? લોકડાઉન પછીથી વધારે પડતું આનું અમે પાલન કરીએ છીએ. પહેલાં તો અમે બનાવીને આપતા હતા, પણ હવે અમે એનું ચુસ્ત પાલન કરીએ છીએ, કોઈને પણ બનાવીને આપતા નથી. કદાચ થોડાક વેપાર ઓછો થશે ને તો ચાલશે, પણ સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરવું છે. અહીંયા પણ અમે સોશિયલ ડિસ્ટન્સ રાખેલું છે જેથી કરીને કોઈ ગ્રાહક સંક્રમિત ન થાય. સ્પષ્ટપણે સૌરાષ્ટ્રમાં એ મસાલાનું ચલણ હોય છે ને તેવા સમયે સંક્રમણ ન વધે તે માટે જે રાજકોટ પાનેસોન છે તેમને પણ જે ગુજરાત પાનેસોન છે તેને સંપૂર્ણપણે ટેકો આપ્યો છે અને આ સિસ્ટમને અમલવારી કરી છે. કેટલાક સ્થાનિક લોકો છે આપણે તેને પૂછશું. સર, તમે શું માનો છો, જે રીતે આ એસોસિએશનના નિર્ણય લીધો કેટલો યોગ્ય નિર્ણય છે અને શું કહેશો આને લઈને? ના, નિર્ણય બહુ સારો કર્યો છે અને જે પાર્સલ સિસ્ટમ છે એ જરૂરી હોય છે, એટલે સંક્રમિત ઘણું ઓછું થઈ જશે આના હિસાબે. સ્પષ્ટપણે સંક્રમિત ઓછું થાય. બીજા કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરીશું. તમે શું માનો છો કે આ જે પાર્સલ સિસ્ટમ શરૂ કરવાનો જે નિર્ણય લીધો છે કેટલો યોગ્ય નિર્ણય છે? એ બેસ્ટ વે છે એકચ્યુઅલી. અહીંયા ઘણા બધા કસ્ટમરો જો ભેગા થાય અને બનાવવામાં વાર લાગે એટલે ઘણી બધી ભીડ બી થઈ જાય. બેટર એ છે કે લોકો પાર્સલ લઈને જતા રહે, દેટ વિલ બી ઇઝી ઓલસો. એક વખત ચાર પાંચ પાર્સલ લઈને જતા રહે તો પાંચ વખત ચાર વખત આવવું બી નહીં પડે. દેટ ઇઝ અ ગુડ થિંગ ને સરકારશ્રીના બધા નિયમો એટલીસ્ટ પાડવા જોઈએ. દેટ ઇઝ ફોર અવર સેફટી, નોટ ફોર ઇટ ઇઝ નોટ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ઓનલી ગવર્મેન્ટ. દેટ ઇઝ રિસ્પોન્સિબિલિટી એવરી એન્ડ ઇચ એન્ડ એવરી સિટીઝન ટુ ઓબે ધ રૂલ્સ ઓફ ધી. પણ જે તમામ લોકો છે તે કહી રહ્યા છે કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય ખરેખર આવકારદાયક છે, કારણ કે સૌથી વધારે એક વાત એવી પણ સામે આવી છે કે ચાના ધંધાર્થીઓ અને જે પાનના ધંધાર્થીઓ ત્યાં સંક્રમણ થવાની શક્યતાઓ છે પૂરી છે અને તેના વચ્ચે જે રાજકોટ પાનેસોન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને રાજકોટવાસીઓ પણ આવકારી રહ્યા છે અને તેનું ચુસ્તપણે અમલ થાય તે માટે વેપારીઓ છે તે પણ અત્યારે કટિબદ્ધ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન હિમાંશુ મકોડા સાથે મોહિત ભટ્ટ, TV9.